નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં. ધોરણ 7ની જે નવી સ્વઅધ્યયન પોથી આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર, આ નવી સ્વઅધ્યયન પોથીના બધા જ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે. તો આજે આપણે આ વિડીયોમાં ધોરણ 7ની નવી સ્વઅધ્યયન પોથીના ભાગ નંબર 3ના વિજ્ઞાન વિષયના પાઠ નંબર 6 સજીવોમાં શ્વસન તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોશું. જે નવી સ્વઅધ્યયન પોથી આપેલી છે તેમનું પોસ્ટર પણ અહીં આપેલ છે, જે તમે અહીં જોઈ શકો છો. શરૂઆત કરીએ આપણે તે પહેલાં કે આપણે આટલું જાણીએ છીએ અધ્યયન નિષ્પત્તિઓ. પ્રશ્ન નંબર 1, નીચે આપેલા પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચા વિકલ્પ માટે ખરાની નિશાની કરો. નંબર 1, કઈ પ્રક્રિયા દરમિયાન કોષમાં ખોરાકના કણને તોડીને ઉર્જા મુક્ત થાય છે? કોષીય શ્વસન. નંબર 2, વનસ્પતિ પર્ણરંધ્રો દ્વારા શ્વસન કરે છે. આ પર્ણરંધ્રો વનસ્પતિના ખાલ જગ્યામાં આવેલા છે, પર્ણ. નંબર 3, શ્વાસોશ્વાસ એવી પ્રક્રિયા છે કે જે, તો જવાબ આવશે નંબર 1 અને નંબર 3. નંબર 1માં શરીરને ઓક્સિજન પૂરો પાડે છે અને નંબર 3માં CO એટલે CO2 કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરીને શરીરને મદદ કરે છે. નંબર 4, શ્વાસોશ્વાસની પ્રક્રિયા દરમિયાન પાસળીઓ ખસે છે, તો અંદર અને નીચે. નંબર 5, અળસિયા અને દેડકા તેમની ચામડીથી શ્વસન કરે છે કારણ કે બંને સજીવોની ચામડી, તો જવાબ આવશે ભીની અને પાતળી છે. નંબર 6, કોલમ એની વિગતને કોલમ બી સાથે જોડો. નંબર 1, દેડકો, તો જવાબ આવશે ત્વચા. નંબર 2, માછલી, તો ઝાલર ફાટ. નંબર 3, ગાય, તો નાક. નંબર 4, પતંગિયું, તો શ્વસન છિદ્ર. પ્રશ્ન નંબર 2, માગ્યા મુજબ પ્રશ્નોના જવાબ આપો. નંબર 7, શ્વસન દર એટલે શું? તો કે એક મિનિટમાં વ્યક્તિ જેટલી વાર શ્વાસોશ્વાસ કરે છે તેને શ્વસન દર કહે છે. સામાન્ય સ્થિતિમાં આપણો શ્વસન દર 15 થી 18 શ્વાસોશ્વાસ મિનિટ હોય છે. નંબર 8, જારક શ્વસન કરતા સજીવોના નામ આપો. મનુષ્ય, હાથી, સિંહ, ગાય, ભેંસ, બકરી, દેડકા, વંદો, ગરોળી, સાપ, પક્ષીઓ વગેરે જારક શ્વસન કરે છે. નંબર 9, ક્યાં સજીવો અજારક શ્વસન કરે છે? તો કે અજારક શ્વસન ઈસ્ટ અને અન્ય ફૂગમાં, કેટલાક બેક્ટેરિયામાં, અંતઃ પરોપજીવીઓમાં તેમજ અમુક સંજોગોમાં પ્રાણીઓના સ્નાયુમાં અજારક શ્વસન થાય છે. નંબર 10, સજીવોમાં શ્વસનની પ્રક્રિયાને અંતે કયો વાયુ મુક્ત થાય છે? તો કે સજીવોમાં શ્વસનની પ્રક્રિયાને અંતે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. નંબર 11, શારીરિક ક્રિયાઓ સાથે શ્વસન દરને શું સંબંધ છે? તો કે જુદી જુદી ક્રિયાઓ કરવામાં શક્તિની જરૂર જુદી જુદી હોય છે. જ્યારે આરામદાયી કામ કરીએ ત્યારે શ્વસન દર ઓછો અને મહેનત પડે તેવું કામ કરીએ ત્યારે શ્વસન દર વધારે હોય છે. નંબર 12, આપણને બગાસા શા માટે આવે છે? તો કે બગાસા આવવામાં ઘણા કારણો છે, જેમ કે થાક અથવા ઊંઘ આવે ત્યારે, કંટાળો આવે ત્યારે, મગજને જ્યારે અપૂરતો ઓક્સિજન મળતો ત્યારે. કોઈને બગાસું આવતા જોવાથી પણ બગાસું આવી શકે છે. નંબર 13, ક્યાં તંત્ર દ્વારા રુધિરમાં ઓક્સિજન ભળવાની પ્રક્રિયા થાય છે? તો કે રુધિરમાં ઓક્સિજન ભળવાની પ્રક્રિયા શ્વસન તંત્ર દ્વારા થાય છે. આ તંત્રનો મુખ્ય ભાગ ફેફસા છે, જેના દ્વારા રક્તમાં ઓક્સિજન ભળે છે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળે છે. નંબર 14, દિવ્યને દોડની સ્પર્ધા દરમિયાન થોડું અંતર કાપ્યા બાદ પગના સ્નાયુઓમાં ખેંચાણ અનુભવાય છે, શા માટે? કારણ કે જ્યારે દિવ્ય દોડવાની ક્રિયા કરે છે ત્યારે સ્નાયુઓમાં ઓક્સિજન અને ગ્લુકોઝની જરૂરિયાત વધી જાય છે. જો પૂરતો ઓક્સિજન ન મળે તો અજારક શ્વસન દ્વારા લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય છે, જેનાથી દિવ્યને સ્નાયુઓમાં ખેંચાણ અનુભવાય છે. નંબર 15, નાકને બંધ કરી મોં દ્વારા ઓક્સિજન લઈએ તો શરીરને શું નુકસાન થાય? તો કે નાકની જગ્યાએ મોઢાથી શ્વાસ લેતા હવા ફિલ્ટર થતી નથી. હવામાં રહેલા ઘણા બિનજરૂરી ઘટકો આપણા મોં દ્વારા શરીરમાં જતા રહે છે અને ફેફસાને નુકસાન કરે છે. ગળું સુકાઈ શકે છે અને કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે છે, જેનાથી શરીરને તકલીફો થઈ શકે છે. નંબર 16, મનુષ્યના શ્વસન તંત્રના અંગોના નામ આપ્યા છે, તેમને ઉપરથી નીચેના ક્રમમાં ગોઠવો. નંબર 1, નાસિકા કોટર, મુખ ગુહા,
કંઠનળી, શ્વાસનળી, ફેફસા, પાસળીઓ, ઉરોદર, પટલ. નંબર 17, સીવાની ચૂનાના નીતર્યા પાણીમાં સ્ટ્રો વડે ફૂંક મારે છે તો પાણી કેવા રંગનું બને છે? શા માટે? તો સીવાની ચૂનાના નીતર્યા પાણીમાં સ્ટ્રો વડે ફૂંક મારે છે તો પાણી દૂધિયા રંગનું બને છે, કારણ કે તેમાં રહેલ કાર્બન ડાયોક્સાઇડ પાણીમાં ભળીને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરી કેલ્શિયમ કાર્બોનેટ બનાવે છે. કેલ્શિયમ કાર્બોનેટ દૂધિયા રંગનું સફેદ રાસાયણ છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3-8 જે નવી સ્વાધ્યાન પોથી આવી છે 2024-25, જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની PDF અને બુક મેળવી શકો છો. બુક મેળવવા માટે કોન્ટેક નંબર ઉપર કોન્ટેક કરી શકો છો અને PDF આપને ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન પરથી તમે મેળવી શકો છો. નંબર 18, ક્યાં ક્યાં જળચર સજીવો પાણીમાં ઓગળેલ ઓક્સિજન દ્વારા શ્વસન કરે છે? તો કે માછલી, ઓક્ટોપસ, જેલીફિશ, કેકડા, ઝીંગા, કરચલા વગેરે જેવા જળચર પ્રાણીઓ પાણીમાં ઓગળેલા ઓક્સિજન દ્વારા શ્વસન કરે છે. નંબર 19, અળસું શાના દ્વારા શ્વસન કરે છે? અળસું તેની ત્વચા દ્વારા શ્વસન કરે છે. તેની ત્વચા ભીની અને ચીકણી રહે છે. ત્વચાની ભીની સપાટી દ્વારા હવામાંનો ઓક્સિજન સીધો રુધિરમાં ભળે છે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળે છે. આ રીતે અળસિયામાં શ્વાસોશ્વાસની પ્રક્રિયા થાય છે. નંબર 20, દરિયામાં તેલના જહાજના અકસ્માત થવાને કારણે જળચર સજીવો મૃત્યુ પામે છે, શા માટે? તો કે દરિયામાં તેલના જહાજના અકસ્માત થવાને કારણે તેલ પાણીની સપાટી પર ફેલાઈ જવાથી પાણીમાં ઓક્સિજનની ઘટ સર્જાય છે, જે જળચર સજીવોના શ્વસન માટે જરૂરી છે. આમ ઓક્સિજન ન મળવાના કારણે જળચર સજીવો મૃત્યુ પામે છે. નંબર 21, વનસ્પતિમાં મૂળનો કયો ભાગ શ્વસનની ક્રિયામાં ભાગ ભજવે છે? વનસ્પતિમાં મૂળનો મૂળ રોમ ભાગ શ્વસન ક્રિયામાં ભાગ ભજવે છે. નંબર 22, વનસ્પતિ હવાને શુદ્ધ કરે છે, આ વિધાન સમજાવો. તો કે વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશસંશ્લેષણની ક્રિયા દ્વારા ખોરાક બનાવે છે. ત્યારે વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ લઈ ઓક્સિજન મુક્ત કરે છે. તેથી કહી શકાય કે વનસ્પતિ હવાને શુદ્ધ કરે છે અને કેટલાક પ્રદૂષકોનું શોષણ કરીને હવાને સ્વચ્છ રાખે છે. નંબર 23, ખોરાકનું વિઘટન ઓક્સિજનની હાજરીમાં થવાથી શક્તિની સાથે શું મુક્ત થાય છે? ખોરાકનું વિઘટન ઓક્સિજનની હાજરીમાં થવાથી શક્તિની સાથે કાર્બન ડાયોક્સાઇડ તથા પાણી મુક્ત થાય છે. નંબર 24, વાઇન અને બિયર બનાવવા કયો સજીવ ક્યાં પ્રકારનું શ્વસન કરે છે? વાઇન અને બિયર બનાવવા માટે ઇષ્ટ અજારક પ્રકારનું શ્વસન કરે છે. આ પ્રક્રિયા દરમિયાન ઇષ્ટ ઓક્સિજનની ગેરહાજરીમાં શર્કરાને ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતરિત કરે છે. આમ આલ્કોહોલિક પાણીના ઉત્પાદન માટે આ પ્રકારનું શ્વસન નિર્ણાયક છે. નંબર 25, ગ્લુકોઝ આલ્કોહોલ વત્તા કાર્બન ડાયોક્સાઇડ પ્લસ શક્તિ આપેલ સમીકરણ કયા પ્રકારનું શ્વસન દર્શાવે છે? સમજો, તો આ અજારક પ્રકારનું શ્વસન કરે છે, કારણ કે અહીં ઓક્સિજનની ગેરહાજરીમાં ગ્લુકોઝ આલ્કોહોલ અને કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતર પામે છે. નંબર 26, ગરમ પાણીથી સ્નાન કરવાથી લેક્ટિક એસિડનું રૂપાંતર શેમાં થાય છે? તો ગરમ પાણીથી સ્નાન કરવાથી લેક્ટિક એસિડનું સંપૂર્ણપણે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં રૂપાંતર થાય છે. ગરમ પાણીથી સ્નાન કરવાથી મગજને આરામ મળે છે અને રક્ત પ્રવાહ સારી રીતે થાય છે. નંબર 27, ભૂખ લાગવાની ક્રિયાનો દર ક્યારે વધુ હોય છે? તો જ્યારે આપણે ભારે પરિશ્રમ કરીએ ત્યારે વધારે શક્તિની જરૂર પડે છે. આ માટે તે વધારે ઝડપથી શ્વાસ લે છે અને કોષોને વધારે ઓક્સિજન પહોંચાડે છે. આને લીધે ખોરાકનું દહન ઝડપી બને છે અને ગ્લુકોઝ વપરાઈ જાય છે. માટે ભારે પરિશ્રમ કરીએ ત્યારે ભૂખ લાગવાની ક્રિયાનો દર વધુ હોય છે. ત્યાર પછી છે પ્રોજેક્ટ કાર્ય. 1 મિનિટ સુધી તમારા હાથની નાડીના ધબકારા ગણો અને તમારી આસપાસ મળી આવતી સ્થાનિક વસ્તુઓનો ઉપયોગ કરી શ્વસન તંત્રના મોડેલની રચના કરો, જે અહીં રચના કરી અને તમને આપેલ છે. તો વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી સ્વઅધ્યયન પોથીના સંપૂર્ણ સોલ્યુશન સાથે. આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો, જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે.